નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેચા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું એક ફરી વખત આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 ગણિત ગમ્મત 5B આકાર અને ખૂણા એનો ભાગ નંબર 3 ની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે હતા ત્યાંથી આગળ વધીએ. તો હવે આપણે હતા પેજ નંબર 23 ઉપર. પ્રવૃત્તિ છે કે એક ચોરસ કાગળનો ટુકડો લો, તેને અડધો ગળી વાળી દો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ એક ચોરસ કાગળનો ટુકડો છે. હવે એને આપણને એવું કહે છે કે એને અડધો ગળી વાળી દો. એટલે કે હું શું કરું છું, તો કે અહીંયાથી એને હું ગળી વાળું છું, એટલે કે અડધો છે એને હું આમ ભેગો કરી દઉં છું આવી રીતના. હવે મેં આ એને અડધો ગળી વાળી દીધો છે. હવે તેને ફરી એક વખત ગળી વાળી દો. એટલે કે વળી પાછું મને શું કહે છે, તો કે એને ગળી વાળવાનું કહે છે. એટલે કે હવે આ જે ટુકડો છે એને હું અહીંયાથી ગળી વાળું છું, કે જેથી કરીને આ લંબચોરસ ભાગ છે એ કેવો થઈ જાય, ચોરસ ભાગ થઈ જાય. હવે છેલ્લે વાળેલી ગળી ખોલો, જેથી કાગળ અડધો વળેલો દેખાય. હવે આપણે છેલ્લે જે એને ગળી વાળેલી હતી, એટલે કે આ છેલ્લી ગળી હતી, એને ફરી પાછો આપણે ખોલવાની છે, કે જેથી કરીને આપણને એ અડધો ખુલ્લો દેખાય. એટલે કે આવું ચિત્ર છે એ તમારી સામે જોઈ શકાય છે. હવે એવું કહે છે કે કોઈ એક ખૂણો લઈને તેને તૂટક રેખા પર ગળી વાળો. તૂટક રેખા એટલે વિદ્યાર્થી મિત્રો કઈ, તો કે અહીંયા વચ્ચેની આ જે ગળી છે એને આપણે તૂટક રેખા કીધેલી છે. એટલે કે આવી આકૃતિ જે તમારી સામે જોઈ રહ્યા છો તમે, જેને અહીંયા વચ્ચેથી આવી રીતના તૂટક રેખા, એટલે અહીંયા જે ગળી હતી એને આવી તૂટક રેખા વડે દર્શાવેલી છે. બરોબર છે. હવે એને કોઈ એક ખૂણાથી વાળવાનું કીધું છે. એટલે આપણે એની આકૃતિમાં જોઈએ તો એને આવી રીતના ખૂણા દ્વારા એને આપણે શું કરેલો છે, તો કે વાળેલો છે એ જોઈ શકાય છે. અહીંયાથી આ ખૂણા દ્વારા વાળેલો જોઈ શકાય છે. એટલે કે આપણને આવી આકૃતિ છે જોવા મળે છે. આવી આકૃતિ આપણને જોઈ શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણને એવું કહે છે કે કાગળ પર તમને કાટકોણ દર્શાવતી રેખાઓ, કાટકોણથી નાનો ખૂણો તેમજ કાટકોણથી મોટો ખૂણો દર્શાવતી રેખાઓ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ કેવો આકાર જોઈ રહ્યા છીએ, એલ આકાર, પણ ઊંધો છે. ભલે ઊંધો હોય પણ આપણને તો એલ આકાર જ જોવા મળે છે. મતલબ કે આ કેવો છે, કાટકોણ છે. એવી રીતના આ બાજુમાં હું રાખું તો અહીંયા કણે તમને શું જોવા મળે છે, તો કે કાટકોણ જોવા મળે છે. એવી રીતના અહીંયા આ કાટકોણ હતો. પછી તો કે અહીંયા જે ખૂણો રચાતો હતો એ કેવો છે, તો કે કાટકોણથી નાનો ખૂણો જોવા મળે છે. એવી રીતના આ પણ તમે જોઈ શકો, તો કે કાટકોણથી નાનો ખૂણો છે. બાકીના આ જે ખૂણા છે, આ દરેક ખૂણા છે એ કેવા દેખાય છે આપણને, તો કે એલ આકારના દેખાય છે. તો અહીંયા કણે આપણને દરેક બાકીના ખૂણા છે એ કેવા જોવા મળે છે, તો કે કાટકોણ જોવા મળે છે. તો આ હતું આપણા માટેની એક પ્રવૃત્તિ હતી, જે દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ઘરે કરવાની છે. તો અહીંયા તમારે એવું લખવાનું છે કે આપેલ આકૃતિમાં કાટકોણના ખૂણા એમની સંખ્યા લખો, પછી કાટકોણથી નાના પછી કાટકોણથી મોટા કેટલા ખૂણા થાય છે. તો કાટકોણની ગણતરી કરીએ તો 1, 2, 3, 4, 5 ખૂણા, 5 ખૂણા છે એ કાટકોણ છે. કાટકોણથી નાના 1 અને 2 છે, ત્યારે કાટકોણથી મોટા 1 પણ ખૂણા નથી. તો કુલ ખૂણાની ગણતરી કરો તો કુલ કેટલા થાય, 5 ને 2, 7 ખૂણા થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતું આપણા માટે છે ને, તો કે ખૂણાઓની ગણતરી. હવે વિદ્યાર્થી મિત્રો, એના નીચેની જે પ્રવૃત્તિ છે એમાં આપણા શરીરનો ઉપયોગ કરેલો છે. શેનો ઉપયોગ કરેલો છે, તો કે આપણા શરીરનો ઉપયોગ કરેલો છે. તો સૌપ્રથમ આપણને એમાં એવું કહે છે કે તમારા હાથથી,
કે આપણો આ જે હાથ છે એના વડે, આ જે હાથ છે એના વડે આપણે શું બનાવવાનું છે, તો કે કાટકોણ બનાવવાનો છે. તમે આ ખૂણાઓ બનાવી શકો છો, તો એમાં પહેલું એવું કીધું આપણે, તો કે તમારા હાથથી શું બનાવવાનું છે, કાટકોણ બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મારો હાથ છે આવો એલ આકારમાં અથવા તો આમ હું રાખું, તો મારો આ હાથ છે એ એલ આકારની અંદર તમે જોઈ શકો છો. આ જે એલ આકાર છે એ અહીંયા તમે જોઈ શકો છો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ એલ આકાર છે તમને દેખાઈ રહ્યો છે. તો એલ આકાર એટલે મતલબ કે અહીંયા કણે કેટલાનો, તો કે કાટકોણ ખૂણો બને છે. તો એનો મતલબ તમે અહીંયા શું લખશો, તો કે હા. તો આમાંથી તમે જે જે ખૂણાઓ બનાવી શકતા હો એની સામે તમારે શું લખવાનું છે, તો કે હા લખવાનું છે. જેમ કે આ પ્રવૃત્તિ હતી એમાં પહેલો પ્રશ્ન આવો હતો કે તમારા હાથથી કાટકોણ બને છે, એવો પ્રશ્ન હતો, એટલે આપણે લખશું હા. પછી બ પ્રશ્ન છે, તો બ તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો બને છે, એટલે કે આ પગ એનાથી કાટકોણથી નાનો, જો આ કાટકોણ છે હવે હું એને આમ વાળી દઉં છું, તો એના દ્વારા આ જે ખૂણો તૈયાર થયો એ કાટકોણથી નાનો ખૂણો તૈયાર થાય છે કે નહીં, જેને તમારે બનાવવાનો છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ બને છે કે નહીં, આવી રીતના તમારે આ પ્રવૃત્તિ છે એ પૂર્ણ કરવાની રહે છે, જે તમારું હોમવર્ક થયું. શું થયું વિદ્યાર્થી મિત્રો? હોમવર્ક આપેલું છે. આગળ બાગમાં રચાતો ખૂણો મારું કોણ નૃત્ય રસ્તો બતાવે છે, જ્યારે હું મધ બનાવવા માટેના ફૂલોને જોઉં છું ત્યારે બીજી મધમાખીઓને કહેવા માંગુ છું તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું, મારું નૃત્ય સૂર્ય અને ફૂલો વચ્ચેનો ખૂણો બતાવે છે. હવે શું કહે છે કે એનું જે નૃત્ય છે એ સૂર્ય અને એના જે ફૂલો છે એના વચ્ચેનો ખૂણો બતાવે છે. તો જે આપણને આકૃતિની અંદર એ ખૂણો છે એ દર્શાવેલો છે, તો એ ખૂણો છે કોઈક આવો ખૂણો, નાનકડો અમથો ખૂણો છે એ દર્શાવે અહીંયા શું છે, તો કે સૂર્ય દર્શાવેલો છે આપણને એની અંદર, જ્યારે અહીંયા મધમાખી દર્શાવેલી છે અને એના વચ્ચેનો આ ખૂણો છે, અને અહીંયા મધ પૂડો દર્શાવેલો છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો એના વચ્ચેનો અહીંયા આપણને ખૂણો દર્શાવેલો છે, તો એ ખૂણો દરેક વિદ્યાર્થીઓ જોવે એટલે એમને કેવો લાગે છે, તો આ ખૂણો છે એ તમે કહી શકો કે કાટકોણથી કેવો દેખાય છે, નાનો ખૂણો છે. કેવો છે? કાટકોણથી નાનો ખૂણો છે. પ્રવૃત્તિ, બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરો, દરેક પાંદડા પર રંગ લગાવીને તેને છાપો, પાંદડા પરના ખૂણા જુઓ, ક્યાં ખૂણા કાટકોણથી નાનો છે અને ક્યાં મોટા દર્શાવે છે. હવે આ આપણે પોતાની રીતે નક્કી કરવાનું છે. કેવી રીતના? તો આપણને એવું કહે છે કે એક પાંદડું માની લો કે તમે લીધું, કે એક પાંદડું લીધું, હવે એની છાપ આપણને આપેલી છે, તો છાપમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણને છાપ છે એ પાંદડાની આવી કોઈ છાપ છે એ મળશે. તો આ એક પાંદડું છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આના સાથે સાથે એક બીજા પાંદડાની છાપ આપણે અહીંયા કણે શું કરવાની છે, તો કે પ્રસ્થાપિત કરવાની છે, એટલે કે આના સાથે બીજા પાંદડાની આપણે આમ છાપ ગોઠવીએ તો એ મને આવી રીતના મળે છે. તો આના બંને વચ્ચે આ જે ખૂણો તૈયાર થાય એ કેવો ખૂણો છે એ આપણે શું કરવાનું, તો કે નિશ્ચિત માની લો કે આ કેવો બન્યો,
ઓકે, કાટકોણથી નાનો, તો બન્યો કાટકોણથી નાનો. આવી રીતના તમારે અલગ અલગ પાંદડાઓ લઈ એને છાપ પાડવાની, અથવા તો એ પાંદડાઓને એવી રીતના ચોટાડવાના કે જેથી કરીને કાટકોણથી નાનો, કાટકોણથી મોટો અને કાટકોણ બને એવા એક એક ઉદાહરણ તમારે કમ્પ્લીટ કરવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણી પ્રવૃત્તિ આગળની. પછી પ્રશ્ન એવો છે કે અરે પેલા પક્ષીને તો જુઓ, તેની ચાંચ કોઈ ખૂણો બનાવે છે જે કાટકોણથી કેવો છે, નાનો છે. એટલે કે એક પક્ષી આપણને અહીંયા દોરાયેલું આપેલું છે અને એ પક્ષી છે એની ચાંચ તમને કાટકોણથી નાનો હોય એવો ખૂણો ખુલેલી જોવા મળે છે. જેમ કે એમાં પક્ષી છે એ બેઠેલું આપણને દર્શાવેલું છે, એની ચાંચ છે એ આવી રીતના ખુલેલી તમને જોઈ શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે પક્ષી છે એની આ ચાંચ જે હતી એના દ્વારા જે ખૂણો હતો એ કેવો હતો, કાટકોણથી નાનો. કેવો ખૂણો છે? કાટકોણથી નાનો ખૂણો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પછી હવે આપણને એવું કહે છે એવા પક્ષીઓ શોધો જેની ચાંચના ખૂણા નાના હોય. બરોબર છે કે એવા પક્ષીઓ શોધો કે જેની ચાંચ છે એના દ્વારા બનતો ખૂણો છે કાટકોણથી નાના હોય. ચિત્રમાં બે ડાળીઓ વચ્ચેના ખૂણાને નિશાનીથી દર્શાવો. કોઈ બે ડાળીઓ વચ્ચેનો ખૂણો સૌથી મોટો છે. હવે એ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી, એનાથી આગળ સીધા વધીએ તો આપણે એવું કહે છે કે નાનામાં નાનો ખૂણો એટલે કે નામના ખૂણાઓ. તમને કોઈ એક નામ લખેલું આપેલું છે એના દ્વારા એ ચિત્રની અંદર એટલે કે એ નામના અક્ષરો જે છે એના દ્વારા બનતા ખૂણાઓ જે છે એની તમારે શું કરવાની છે, ચકાસણી કરવાની છે. એટલે કે નામના ખૂણા શું આપેલું છે, નામમાં, સોરી નામમાં ખૂણો. હવે નામ આપેલું છે એસ યુ કે એચ એમ એ એમ. હવે આની અંદર આપણને ખૂણાઓ પણ સાથે આપેલા છે, તો આ એક ખૂણો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, સાથે અહીંયા એક બે ખૂણા આપેલા છે. અહીંયા કણે આપણને એક આખો કાટકોણ રચાયેલો આપી દીધો છે. એવી જ રીતના અહીંયા અહીંયા આના દ્વારા બનતો ખૂણો આ બે હવે આપણને એવું કહે છે કે મારા નામમાં 11 કાટકોણ છે, તેમાં 10 એવા ખૂણા છે જે કાટકોણથી નાના હોય. હવે આની અંદર આપણે ખૂણાઓ કાટકોણથી નાના અને કાટકોણથી મોટા, તો કાટકોણના આપણે કેટલા ખૂણા કહે છે, આપણને આની અંદર 11 ખૂણા આપેલા છે. ત્યારે કાટકોણથી નાના હોય એવા કેટલા કીધા આપણને, 10 ખૂણા છે અને બાકીના કાટકોણથી મોટા હોય એવા એક આપેલા નથી. જોઈએ 1 2, પેલા કાટકોણ વાળા 1 2 3 4 5 6 7 8 9 10, તો આ 10 ખૂણા છે એ આપણને કેવા દર્શાવેલા હતા, કાટખૂણા વાળા. પછી આ ખૂણો પણ આપણને કેવો આપેલો છે, તો કે કાટખૂણાની અંદર આપેલો છે. યોગ્ય રીતે જ્યારે તમે એને ત્રાંસુ કરીને જુઓ તો આ ખૂણો પણ કેવો છે, કાટખૂણો. એટલે 4 5 6 7 8 9 10 અને આ 11મો ખૂણો કાટખૂણો થઈ ગયો. બાકીના ખૂણા કાટકોણથી નાના એવા 10, 1 2 3 4 5 6 7 8 9 ને 10, 11 ને 12.
ટોટલ 12 ખૂણા પણ આપણે આની અંદર આપેલા છે, બે ખૂણાની ગણતરી રહી ગયેલી છે. હવે એનાથી આગળ કાટકોણથી મોટા, તો કાટકોણથી મોટા વિદ્યાર્થી મિત્રો આપણને એકય ખૂણા જોવા મળતા નથી એટલે શૂન્ય. સીધી રેખાઓથી ત્રણ નામ લખો અને ખૂણાની ગણતરી કરો. હવે આપણે એવું કહે છે કે સીધી રેખાઓથી આપણે એવા ત્રણ નામ લખવાના છે અને એને દ્વારા આપણે નામની શું કરવાની છે, ગણતરી કરવાની છે. આવી જ રીતના દરેક વિદ્યાર્થી મિત્રએ શું કરવાની છે, તો કે ગણતરી કરવાની છે. ત્રણ નામ જે છે એ હું દરેક વિદ્યાર્થી મિત્રોને અહીંયા લખી આપું છું અને દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જાતે ખૂણાઓની ગણતરી કરવાની છે. તો પહેલું નામ, લક્ષ્મી. બીજું નામ, સોરી ઉષા, ઉષી નહીં ઉષા. અને ત્રીજું નામ, ન મ ન. તો આ ત્રણ નામમાં તમારે આવી રીતના દરેકની નીચે આવું કોષ્ટક તૈયાર કરવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આવું કોષ્ટક તૈયાર કરી અને એને જાતે પ્રવૃત્તિ દ્વારા પૂર્ણ કરવાનું છે. તો આની અંદર અહીંયા સુધી અને આપણે આવી રીતના એક નામની અંદર કેટલા ખૂણાઓ આવે છે એ આની અંદર આપણે ભણ્યા. કોઈ કાટખૂણથી નાના, કાટખૂણાથી મોટા અને કોઈ કાટખૂણાથી નાના હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. Thank you.